अगर बात करिए ब्रेकिंग न्यूज सामे वराजशे बीसीसीआई द्वारा टेन्डर बहार पाडवामां आव्युं छे। बे नवी टीम माटे टेन्डर बहार पाडवामां आव्युं छे। वर्ष 2022 थी आईपीएल में वधु बे टीमों नो उमेरो थशे। 5 ऑक्टोबर सुधी आ टेन्डर बहार पाडवामां आव्युं छे। अमदावादनी टीम माटे अदाणी बीट करे तेवी शक्यता छे। बीसीसीआई द्वारा नवुं टेन्डर बहार पाडवामां आव्युं छे। तो बेमांथी एक टीम ने खरीदवा माटे टेन्डर बहार पाडवामां आव्युं छे। नवी बे टीमो उमेराशे। वर्ष 2022 में जे आईपीएल रमाशे तेमां नवी बे टीमोनो उमेरो थशे। बेमांथी एक नवी टीम माटे अदाणी आगळ आव्युं छे। वर्ष 2022 थी आईपीएल में बे नवी टीमो उमेराशे। 5 ऑक्टोबर सुधीमां टेन्डर भरवा आमंत्रण आपवामां आव्युं छे। વાત કરીએ આ અંગે જ માહિતી માટે કેતન જોશી ફોન લાઇન પર છે। કેતન, જે રીતે બીસીસીઆઈ નવું ટેન્ડર બહાર પાડ્યું છે, શું વધુ માહિતી? શિવાંગીની, આઈપીએલમાં બે નવી ટીમ 2022 થી ઉમેરાવાની છે અને ત્યારબાદ આઈપીએલમાં 10 ટીમો થઈ જશે। 8 ટીમો અલગ અલગ ફ્રેન્ચાઇઝી ધરાવે છે, પરંતુ નવી બે ફ્રેન્ચાઇઝી માટે અત્યારે ટેન્ડર મંગાવવામાં આવ્યું છે, જેમાંથી એક ટીમ માટે ટેન્ડર ભરી શકાશે તેવું બીસીસીઆઈ અખબારી યાદીમાં જણાવ્યું છે। ખાસ કરીને આઈપીએલ અને બીસીસીઆઈ ગવર્નિંગ કાઉન્સિલને આશા છે કે આ બે નવી ટીમો દ્વારા બીસીસીઆઈને 5,000 કરોડ જેટલો ફાયદો થશે, લાભ થશે આ બંને ટીમોની ખરીદી પાછળ। અને આઈપીએલમાં નવી 10 ટીમો ઉમેરવાને કારણે આગામી સમયમાં જે વધારે ટીવી રાઇટ્સથી લઈને અલગ અલગ કંપની સાથેની સ્પોન્સરશીપને લીધે પણ બીસીસીઆઈને ફાયદો થશે બે નવી ટીમો ઉમેરાવથી। એટલે કહી શકાય કે બીસીસીઆઈ માટે આ એક ફાયદાનો સોદો છે, પરંતુ અત્યારે હાલ આ નવી ટીમો માટે અત્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ઓક્ટોબર 5 સુધી ચાલશે અને ત્યારબાદ બીસીસીઆઈ ડિસાઈડ કરશે કે કોને આ બે ટીમોની માલિકી આપવામાં આવશે। જી ચોક્કસ, કેતન, માહિતી બદલ આભાર। તો વાત કરીએ બીસીસીઆઈ નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું છે। બે માંથી એક નવી ટીમ માટે અદાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે। બે ટીમો ઉમેરો થશે 2022ની આઈપીએલમાં, એટલે કે અત્યારે જે 8 ટીમો છે તે વધી અને 2022માં 10 ટીમ થઈ જશે।